आप सबनु म्यूज ई लर्निंग क्लास में फरीथी हार्दिक स्वागत है। मित्रों मित्रों आना पहेलाना लेक्चर में आप धोरण 12 साइंस में अंडकनी रचनानी आपणे वात करी थी कि अंडकनी रचना में कया कया भाग आपणे जोवा मळे। मित्रों अंडकनी रचना तमे आगळना लेक्चर में जो व्यवस्थित तैयारी करेली हशे तो आ प्रश्न में तमने बहु तकलीफ नहीं पड़े, बराबर। अने मारुं एवुं मानवुं है मित्रों के जो छताय तमे आगळनो प्रश्न न कर्यो होय, आगळनो लेक्चर तमे न जोयो होय तो एकवार व्यवस्थित जोई लियो, महाबीजाणु धानी अंडकनी रचना व्यवस्थित भणी लियो, त्यारबाद आ प्रश्न करशो तो तमने सहेलो लागशे, अगर थोड़ुंक तमने डिफिकल्ट लागशे। हवे तो तमाम विद्यार्थी मित्रोंने मारी खास विनंती है कि आगळनो लेक्चरनो प्रश्न रह्यो आपणो जोई लियो, त्यारबाद आ तमने समजवामां एकदम सरळ थई जशे। अहींया सुधी के आपणे धोरण 11માં અર્ધીકરણ ભણી ગયા, ઈ જ પ્રોસેસ છે આમાં, બરાબર, એ જ પ્રોસેસ આપણે ભણવાની થશે। એટલે ખાસ આગ્રહ રાખવું કે આના પહેલાં જે આપણે લેક્ચર લીધો મહાબીજાણુધાની અંડકની રચના એ વ્યવસ્થિત જોઈ લેજો તો જ તમને આ સમજવામાં એટલી બધી ડિફિકલ્ટી લાગશે નહીં, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો મહાબીજાણુનું નિર્માણ ક્યાં થાય, બરાબર, પહેલાં એ વાત કરી દો પછી તમને આ સમજવામાં એટલી તકલીફ નહીં પડે। ફરી પાછું હું આખો પ્રશ્ન સમજાવું તમને અને તમને એમ થાય કે સર આ પ્રોસેસ ક્યાં થતી હશે, કઈ જગ્યાએ થતી હશે, કેવી રીતના, બરાબર। પહેલાં આપણે સ્થાનની વાત કરું, આના પહેલાં લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા અંડકની રચના, બરાબર, અંડકની રચના મહાબીજાણુધાનીની રચના। એમાં મેં તમને રચનામાં એક કીધું હતું કે પ્રદેહના કોષો કે જેની ફરતે અંડક આવરણો આવેલા હશે એ પ્રદેહના કોષો રહ્યાને એ જ અંદરની તરફ ભ્રૂણપુટ, બરાબર, ની રચના કરે, કેની રચના કરે છે, ભ્રૂણપુટ। ભ્રૂણપુટની એટલા માટે રચના કરવી પડે વિદ્યાર્થી મિત્રો કે ભ્રૂણપુટની અંદર જે આપણે સ્ત્રી કેસરનો મુખ્ય કોષ કહી, જે માદા જન્યુ કોષ કહી, એ કોષનું નિર્માણ ક્યાં થશે, ભ્રૂણપુટની અંદર, જેને આપણે મહાબીજાણુ કોષ તરીકે ઓળખવામાં આવે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પહેલાં માદા જન્યુ કોષનું નિર્માણ કરવું હોય લિંગી પ્રજનનમાં તો એ નિર્માણ કરવા માટેની જગ્યા જોશે અને એ જે જગ્યા આપણે કરી છે અત્યારે, બરાબર, એને ભ્રૂણપુટ કહેવામાં આવે। શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે મહાબીજાણુ ધાણી ભણી ગયા એમાં અંદરનો આખે આખો ભાગ રહ્યો એ પ્રદેહના કોષથી ભરેલો હોય, બરાબર, આખે આખો ભાગ રહ્યો અંડકની અંદર મહાબીજાણુ ધાણીની અંદર પ્રદેહના કોષથી ભરેલો હશે। તો આખે આખો પ્રદેહના કોષથી ભરેલો હોય તો એમાં માદા જન્યુ કોષનો વિકાસ ક્યાંથી થશે, અંડકોષનો વિકાસ ક્યાંથી થશે, અને અંડકોષનો વિકાસ ન થાય તો લિંગી પ્રજનન થાય નહીં, બરાબર। તો પ્રદેહના જે કોષો રહ્યા, બરાબર, આખે આખા મહાબીજાણુ ધાણીની અંદર ભરેલા હશે, બરાબર, એટલે એ કોષોને આપણે વચ્ચેના ભાગેથી એ કોષો દૂર કરીને, બરાબર, અહીંયા આપણે અંડકોષનું નિર્માણ કરવું હોય, માદા જન્યુ કોષનું નિર્માણ કરવું હોય, એટલે અહીંયા વચ્ચેના ભાગેથી આપણે કોષો દૂર કરીને અહીંયા ભ્રૂણપુટની રચના કરી। ભ્રૂણપુટ એક જગ્યા છે, બરાબર, જે માદા જન્યુ જનકનો વિકાસ કરવા માટે, બરાબર, એટલે આ જે જગ્યાનું નિર્માણ થાય એ વિદ્યાર્થી મિત્રો એને આપણે ભ્રૂણપુટ કહીએ। ભ્રૂણપુટનો વિદ્યાર્થી મિત્રો નિર્માણ કરવા માટે સૌ પ્રથમ શું થશે તો કે આ મહાબીજાણુ ધાની કહી આપણે અંડક કહી એ આખે આખા પ્રદેહના કોષથી ભરેલું હશે, એમાંથી અંડક છિદ્રીય છેડો જે આપણે કહી, કયો છેડો આપણો, અંડક છિદ્રીય, જેને બીજાંડ છિદ્રીય છેડો કહીએ, એ છેડા તરફના પ્રદેહના અમુક કોષ, બરાબર, કેમાં વિભાજન પામી જશે તો કે મહાબીજાણુ માતૃકોષમાં, કેમાં વિભાજન પામશે, મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામશે, બરાબર, એટલે પ્રદેહના કોષમાંથી જ મહાબીજાણુ માતૃકોષ બને। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મેં મહાબીજાણુ કોષ નથી કીધું, મેં મહાબીજાણુ માતૃકોષ કીધું, અને માતૃકોષ એને જ કહેવાય કે જે પોતાનામાંથી મહાબીજાણુ બનાવે, એટલે એમ કેવું હોય તો કહેવાય કે મહાબીજાણુનો નિર્માણ કરતા કોષને મહાબીજાણુ માતૃકોષ કહેવાય, કેમાંથી બને, પ્રદેહના કોષમાંથી, બરાબર। એટલે પહેલી જ લાઈનમાં આપણે અહીંયા લખ્યું, જુઓ, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ નિર્માણ થવાની ક્રિયાને આપણે શું કહીએ, મહાબીજાણુ જનન, મહાબીજાણુ જનન। આના પહેલા આપણે લઘુ બીજાણુ જનન ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતના આપણે અત્યારે ભણી મહાબીજાણુ જનન,
બરાબર, એટલે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ નિર્માણ થવાની ક્રિયાને આપણે મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે. હવે મહાબીજાણુનું નિર્માણ કરવું હોય તો મહાબીજાણુ માતૃકોષ જોવે, અને મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કોણ કરશે? પ્રદેહના કોષો. પણ કયા કોષો? જે અંડ છિદ્રીય, બીજાંડ છિદ્રીય તરફના જે કોષો હશે, બરાબર, એ જ કોષો. એમાંથી હૃદયના કોષ અમુક એવા હશે જે અંડક છિદ્રીય છેડો આપણે કહીએ, બીજાંડ છિદ્રીય છેડો, બરાબર. એ બાજુના હૃદયના અમુક એવા કોષો હશે કે જેનું રૂપાંતર, જેનું વિભેદન મહાબીજાણુ માતૃકોષમાં થઈ જશે. મહાબીજાણુ માતૃકોષને MMC તરીકે પણ ઓળખવામાં આવે. ટૂંકમાં એને આપણે MMC તરીકે ઓળખવામાં આવે. MMC તરીકે તમને એક્ઝામમાં પૂછાઈ શકે. MMC કોષ એટલે મહાબીજાણુ માતૃકોષ જ, બરાબર. એટલે MMC ટૂંકું નામે મહાબીજાણુ માતૃકોષને ઇંગ્લિશમાં આપણે એને ટૂંકમાં મહાબીજાણુ માતૃકોષને MMC તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં આપણે એને ટૂંકમાં મહાબીજાણુ માતૃકોષને MMC તરીકે ઓળખવામાં આવે. MMCનું આખું નામ થાય ઇંગ્લિશમાં મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ પ્રદેહના કોષમાંથી જ થાય છે. પણ કઈ બાજુના કોષો? પ્રદેહના અંડ છિદ્રીય, બીજાંડ છિદ્રીય તરફના કોષો, બરાબર. આ પ્રદેહના એક કે બે કોષો રહ્યા એ પોતાનું વિભેદન કેમાં કરી નાખે? મહાબીજાણુ માતૃકોષમાં. અને મહાબીજાણુ માતૃકોષની લક્ષણની આપણે વાત કરતા હોય તો એ ઘટ, એનો કોષરસ કેવો હશે? ઘટ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હશે. એકદમ વ્યવસ્થિત કોષ કેન્દ્ર દેખાય અને એકદમ એનો કોષરસ ઘટ હશે, બરાબર. એટલે પ્રદેહના કોષમાંથી જ્યારે વિભેદન થઈને મહાબીજાણુ માતૃકોષ બને, બરાબર, ત્યારે એનું એકદમ કોષ કેન્દ્ર સ્પષ્ટ થઈ જશે અને એનો કોષરસ એકદમ ઘટ થઈ જશે, બરાબર. એટલે હૃદયના કોષમાંથી મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થશે. મોટાભાગની વનસ્પતિમાં આપણે કહેતા હોય, મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ હૃદયના અંડ છિદ્રીય છેડા તરફથી જ થાય, બરાબર. હવે મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ શું? તો એ કે મહાબીજાણુ માતૃકોષ કેવો હશે? દ્વિકીય હશે. કેવો હશે? દ્વિકીય. મેં અહીંયા લખેલું એ વિદ્યાર્થી મિત્રો, મહાબીજાણુ માતૃકોષ કેવો હશે? દ્વિકીય. આ આપણો દ્વિકીય મહાબીજાણુ માતૃકોષ, એનું અર્ધીકરણ થશે. હવે અર્ધીકરણ થાય એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે અર્ધીકરણમાં દ્વિકીય કોષ હોય, અર્ધીકરણમાં દ્વિકીય કોષ પ્રવેશે અને અર્ધીકરણ પૂરું થાય ત્યારે તમને કેવા કોષ મળે? એકકીય. અને કેટલા મળે? એક કોષમાંથી ચાર, બરાબર. તો તમને મહાબીજાણુ માતૃકોષ એક અર્ધીકરણમાં પ્રવેશે, દ્વિકીય હશે, અને અર્ધીકરણ પૂરું કરે ત્યારે એમાંથી મહાબીજાણુનું નિર્માણ થશે. કેટલા હશે? ચાર. અને કેવા હશે? એકકીય, બરાબર. એટલે મહાબીજાણુ માતૃકોષ જ્યારે અર્ધીકરણમાં પ્રવેશે, અર્ધીકરણમાંથી પસાર થઈ જાય, ત્યારબાદ એક મહાબીજાણુ માતૃકોષમાંથી ચાર મહાબીજાણુનું કોનું નિર્માણ થશે? ચાર મહાબીજાણુનું નિર્માણ થશે. અને એ ચારે ચાર કેવા હશે? એકકીય હશે, બરાબર. એટલે મેં તમને પહેલાં જ કીધું વિદ્યાર્થી મિત્રો પ્રજનનમાં, કે અર્ધીકરણની ક્રિયા દ્વારા જ દ્વિકીય કોષમાંથી એકકીય જન્યુનું નિર્માણ થાય, બરાબર. આ આપણો જન્યુનું નિર્માણ કરતો માતૃકોષ છે, બરાબર. દ્વિકીય હોય એમાંથી આપણે એકકીય જન્યુ બનાવવા હોય તો અર્ધીકરણમાંથી પસાર કરવો પડે, અને અર્ધીકરણમાંથી પસાર થાય એટલે એક કોષમાંથી ચાર એકકીય જન્યુ તમને મળશે, ચાર મહાબીજાણુઓ તમને મળશે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ એક વિચારવા જેવી બાબત એ છે, અને MCQ માટે પણ પૂછાય, તમને ખાસ વિચારવા જેવી બાબત, કે મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં આ ચાર મહાબીજાણુ બન્યા હોઈએ, એ ચારમાંથી ત્રણ મહાબીજાણુનું શું થઈ જાય છે? અવનત પામે છે. શું પામે છે? અવનત. એટલે કે ત્રણ મહાબીજાણુનો નાશ થઈ જાય, ખાલી એક જ ભ્રૂણપૂટની રચના કરવા માટે સક્રિય રહીએ. ભ્રૂણપૂટ એટલે કે અહીંયા આપણે અંડકની અંદર જે માદા જન્યુજનકનો વિકાસ કરવો હોય, જેમાંથી અંડકોષ બનાવવા છે, બરાબર, એ અંડકોષનું જે જગ્યાએ બને એને આપણે ભ્રૂણપૂટ જગ્યા કહીએ.
એ ભ્રૂણપૂટ જગ્યાનું નિર્માણ, ભ્રૂણપૂટની અંદર અંડકોષનું નિર્માણ, આ બધી ક્રિયાનું નિર્માણ કરવા માટે ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહીએ, બાકીના ત્રણ મહાબીજાણુ શું થઈ જાય, એનું અવનત પામે. અવનત પામે એટલે કે એનો નાશ થઈ જાય, બરાબર. એટલે અહીંયા ચારમાંથી ત્રણ મહાબીજાણુ વિદ્યાર્થી મિત્રો અવનત પામે છે, નાશ પામે છે, અને એક જ સક્રિય રહે છે. અને આવા વિકાસને સપુષ્પી વનસ્પતિમાં જે એક જ મહાબીજાણુનો વિકાસ થાય અને ત્રણ અવનત પામે, તો આવા વિકાસને શું કહેવાય, એક બીજાણુક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અમુક વનસ્પતિ એક બીજાણુક વિકાસ હોય, અમુક વનસ્પતિ દ્વિબીજાણુક વિકાસ હોય, અમુક વનસ્પતિ ત્રિબીજાણુક વિકાસ હોય. એટલે કે ત્રણ બીજાણુનો વિકાસ થાય આગળ ભ્રૂણપૂટની રચનામાં, ભ્રૂણપૂટની રચના કરવી એમાં ત્રણ બીજાણુઓ સક્રિય હોય તો ત્રિબીજાણુક વિકાસ, બે બીજાણુ સક્રિય હોય તો દ્વિબીજાણુક વિકાસ. અહીંયા આપણે એક જ બીજાણુ સક્રિય રહીએ છે એટલે એને આપણે કીધું એક બીજાણુ વિકાસ. અને મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં આવું જ થાય છે કે અર્ધીકરણ દ્વારા માતૃકોષમાંથી ચાર મહાબીજાણુ બન્યા હોય, એમાંથી ત્રણ અવનત પામે અને એક જ ખાલી સક્રિય રહીને ભ્રૂણપૂટની માદા જન્યુજનકની વિકાસ કરે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આકૃતિમાં પણ દેખાડ્યું છે, બરાબર, પ્રદેહનો એક કોષ, મહાબીજાણુ માતૃકોષ જેને આપણે MMC કહી છીએ, એમાંથી અર્ધીકરણ એક થાય એટલે એકમાંથી કેટલા બનશે, બે. આ અવસ્થાને કહેવાય મહાબીજાણુ દ્વિકોષીય રચના. હવે બેમાંથી કેટલા બનશે, અર્ધીકરણ બેમાં જશે, આ બે કોષ રહી અર્ધીકરણ બેમાં જશે એટલે કેટલા બનશે, ચાર એકકીય મહાબીજાણુઓ બનશે, જેને મહાબીજાણુ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે અર્ધીકરણ પૂરું થઈ જાય અને ત્રણ રિયાઈ નાશ થઈ જાય મહાબીજાણુનું, એક મહાબીજાણુ સક્રિય રહીને આખે આખા ભ્રૂણપૂટની રચના કરશે, બરાબર. હવે ભ્રૂણપૂટની રચનામાં એક મહાબીજાણુ સક્રિય રહીને ભ્રૂણપૂટની રચના કેવી રીતના કરશે, બરાબર, એનું આગળ જતા એક મહાબીજાણુનું શું થશે, બરાબર, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જોશું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી તમને કહું, અગાઉનો લેક્ચર આપણો મહાબીજાણુ અંડકની રચનાનો ન જોયો હોય, બરાબર, તો વ્યવસ્થિત જોઈ લેજો, ત્યારબાદ આ રચના તમને સમજવી બહુ સહેલી થઈ જશે, બરાબર. એટલે આ હતું આપણે મહાબીજાણુ જનન, બરાબર. હજી મહાબીજાણુ જનન આપણે પૂરું નથી થયું, હજી માદા જન્યુ જનક અથવા ભ્રૂણપૂટનો વિકાસ હજી આપણે બાકી છે, કે એક મહાબીજાણુ વૈધો સક્રિય રહ્યો, એમાંથી ભ્રૂણપૂટ અથવા માદા જન્યુ જનકનું નિર્માણ કેવી રીતના થાય એ હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ એક અર્ધીકરણ થાય યાદ રાખજો. અને તમને એક્ઝામમાં MCQમાં પણ એવું પૂછાય કે સપુષ્પી, મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં ભ્રૂણપૂટની રચનામાં કુલ કેટલા મહાબીજાણુ સક્રિય રહે છે, તો કે એક. અથવા એમ પણ પૂછીએ કે મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં ચાર મહાબીજાણુમાંથી ખાલી જગ્યા મહાબીજાણુ અવનત પામે છે તો ત્રણ, ત્રણનો નાશ થઈ જાય છે, એ ક્યાંય આગળ ભ્રૂણપૂટના નિર્માણમાં કે માદા જન્યુ જનકના નિર્માણમાં ભાગ ભજવતા નથી, ફક્ત એક જ સક્રિય રહીને માદા જન્યુ જનકનો વિકાસ કરે છે, અંડકોષનો વિકાસ કરે છે, બરાબર. અને અંડકની અંદર આખે આખી જે માદા જન્યુ જનક અવસ્થા કહી એ આગળ વધારે છે, બરાબર. એ અવસ્થા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી ખાલી આટલે આપણા અહીંયા સુધીનું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે એક મહાબીજાણુ સક્રિય છે એનું હવે આપણે આગળ કન્ટિન્યુ નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર. અહીંયા સુધી ઘરે વ્યવસ્થિત કરી લેજો કે અર્ધીકરણ થઈ મહાબીજાણુ માતૃકોષમાંથી ચાર બન્યા મહાબીજાણુ, ચારમાંથી ત્રણ અવનત પાઈમાં, બરાબર, અને એક સક્રિય છે. હવે એ સક્રિય બીજાણુ આગળ જતાં શું કરશે, ભ્રૂણપૂટની રચના કરશે, એ આગળ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું, બરાબર. અને મહાબીજાણુ જનનની વ્યાખ્યા યાદ રાખજો, મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કેમાંથી થાય એ પણ યાદ રાખજો, બરાબર. તો ફરીથી કહું, મહાબીજાણુ જનન એટલે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ નિર્માણ થવાની ક્રિયાને આપણે મહાબીજાણુ જનન કહી, બરાબર. અને મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કેમાંથી થાય, તો કે પ્રદેહના કોષો. પણ કયા, કઈ સાઈડના કોષો, તો કે અંડછિદ્રીય, બીજાંડ છિદ્રીય તરફના જે પ્રદેહના કોષો રહ્યા એમાંથી અમુક કોષ, બરાબર, નું વિભેદન થઈને મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલા આપણા આ ટોપિકમાં મહાબીજાણુ જનનમાં
જે અર્ધીકરણની ક્રિયા આપણે કીધી મહાવિદ્યાલયના નિર્માણની, એમાં કાંઈ પણ તમને ડાઉટ હોય કે ક્વેરી હોય તો આપણી મ્યુઝ યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.